નમસ્કાર, હું ચતુરલ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ. સૌથી પહેલા વાત કરીશું વિધાનસભાથી મળતા સમાચારની. વિધાનસભા ગૃહમાં દારૂબંધીની કાયદાની પોલ ખુલી રહી છે. દારૂબંધીની પોલ ખોલતા આંકડા સામે આવી રહ્યા છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો છે. રાજ્યમાં 254 કરોડ રૂપિયાનો દેશી વિદેશી દારૂ પકડાયો હોવાના આંકડા સામે આવ્યા. સૌથી વધુ બનાસકાંઠામાંથી 25.52 કરોડનો દારૂ પકડાયો છે. અમદાવાદમાંથી જ 18.72 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો. તો ગાંધીનગરમાં 10.54 કરોડ દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. વલસાડમાંથી 25 કરોડની આસપાસનો દારૂ ઝડપાયો છે. વડોદરાની વાત કરીએ તો આંકડા પ્રમાણે વડોદરામાં 18.64 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો. તો સુરતમાંથી 16.47 કરોડનો દારૂ મળી આવ્યો છે. રોજનો રૂપિયા 34.90 લાખની કિંમતનો દારૂ પકડી લેવામાં આવે છે. તો જે રીતે આ આંકડા સામે આવી રહ્યા છે, 2 વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી દારૂ પકડાવવાના કેસો પણ સામે આવ્યા. તો વિદેશી દારૂ પકડાવવાના કેસ પણ અગણિત સામે આવી રહ્યા છે. રોજના સરેરાશ 222 દારૂ પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. દારૂ પકડાવવાના સૌથી વધુ બનાવો સુરતથી મળી આવ્યા છે. તો જે રીતે આ આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે, દારૂબંધીની વાતો માત્ર કાયદામાં જ હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં આ સમગ્ર મામલાને લઈને દારૂબંધીના કાયદાની પોલ ખુલી રહી છે, જે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. દારૂબંધીનો કાયદો જે છે તે અમલવારી કરાવવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. છેલ્લા વખતોમાં અનેક શહેરોના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઈ રહ્યો છે. એનો મતલબ કે દારૂની હેરાફેરી ગુજરાતમાં ખુલ્લેઆમ થઈ રહી છે. તો પ્રશાસનની સામે સૌથી મોટા સવાલો ઉભા કરી જાય છે આંકડા. દારૂબંધી માત્ર કાગળો પર હોવાનું હાલ તો લાગી રહ્યું છે, કારણ કે રોજનો રૂપિયા 35 લાખથી વધુનો દારૂ જે છે તે ઝડપી લેવામાં આવે છે. એનો મતલબ કે આટલા પ્રમાણમાં દારૂની હેરફેર થઈ રહી છે, દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પકડવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાય લોકો સુધી જે નહીં પકડી શકાતો હોય તેનો મતલબ કે દારૂ પહોંચી રહ્યો છે. દારૂબંધીનો જે કાયદો છે તેની અમલવારી યોગ્ય રીતે રાજ્યમાં નથી થઈ રહી. સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે દારૂબંધીના કાયદાને કડક બનાવવાના, પરંતુ આ કાયદાની પોલ ખુલી રહી છે. આ જ વિષય પર વધુ વિગતો સાથે સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, દારૂબંધીનો જે કાયદો છે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના જે વાતો છે, જે કાયદો છે તે માત્ર કાગળ પર હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. તુરલ, ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. તેમાં એક રીતે કહી શકાય કે ગુજરાતમાં જે દારૂબંધીનો અમલ થાય છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે ત્યારે ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે, પરંતુ તેનો અમલ જે આપે અગાઉ તે પ્રમાણે કહ્યું તે પ્રમાણે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય, તે આંકડાઓ જે આપવામાં આવ્યા છે ને જે ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે તેના પરથી પુરવાર થાય છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે પણ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે ને ગુજરાતમાં દારૂબંધીના કેસ કરવામાં જે આવ્યા છે તે આંકડા હૃદયને હચમચાવી દે તેવા છે. ને જાણે કે દારૂ જે મુક્તિ છે તે રાજ્યોમાં પણ આટલા બધા કેસ ન થતા જે બનાવ બને નહીં તેના આંકડા ચોંકાવનારા છે તેવા આંકડા જે ગુજરાતમાં બહાર આવ્યા છે. મહત્વપૂર્ણ રીતે જો કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં જે દારૂ પકડાયો છે તેની કિંમતનો આંકડો 254 કરોડ રૂપિયાને આવી જાય છે. એટલે કહી શકાય કે એક રાજ્યનું જે બજેટ હોય તેના બજેટની નજીકમાં આ આંકડો થવા જાય છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે કેસની સંખ્યા છે તે પણ જે કેસની સંખ્યા છે 1.32 લાખ કરતા વધુ કેસ, એટલે કે દારૂબંધીના જે કેસ નોંધવામાં આવ્યા છે સમગ્ર રાજ્યનો આ આંકડાકીય અહેવાલ વિધાનસભાના લેખિત ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જે આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી છે તે ચોંકાવનારી બહાર આવી છે. અને તેમાં રાજ્યમાં જે દારૂબંધીના કેસો થયા છે તેની વિગત 1.32 લાખ કરતા વધુ દારૂબંધીના કેસો નોંધવામાં આવ્યા છે. એ માત્ર દેશી દારૂ જે પકડાયો હોય તેના સંદર્ભના કેસ થયા છે. વિદેશી દારૂના જો કેસની સંખ્યા જોઈએ તો 29,989 કેસો વિદેશી દારૂ પકડવાના કેસો થયા છે. શહેરવાર વિસ્તાર જોઈએ તો સૌથી પ્રથમ શહેર જે આવે છે તેમાં સુરત સૌથી વધુ અગ્રેસર રહ્યું છે. સુરતમાં જે કેસ બન્યા છે તેની સંખ્યા સૌથી વધુ
19,869 જેટલા કેસો થવા પામ્યા છે અને અમદાવાદમાં જો કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદમાં જે કેસ થયા છે તેમાં દારૂબંધીનો જે રકમ પકડાઈ છે તે 18.32 કરોડ જેટલો દારૂ પકડાયો હોવાની વિગતો દર્શાવવામાં આવી છે. બનાસકાંઠામાં સૌથી વધુ દારૂ પકડાયો હોવાની વિગતો આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠામાં 25.52 કરોડની કિંમતનો દારૂ ઝડપ્યો હોવાની વિગત જાહેર કરવામાં આવી છે. ગાંધીનગરમાં 10.54 કરોડ, વલસાડમાં 24.95 કરોડ, વડોદરામાં 18.64 કરોડ અને સુરતમાં 16.47 કરોડનો દારૂ પકડાયો હોવાની આંકડાકીય વિગતો જે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જે પૂછેલા પ્રશ્નના જવાબમાં રજૂઆત કરી છે તેમાં બહાર આવી છે. એટલે ચોક્કસ રીતે કહી શકાય અને તુરંત આપે જે કીધું તે પ્રમાણે ગાંધીના ગુજરાતને લાંછન લાગે તેવું ચોક્કસ રીતે કહી શકાય. ગાંધીના ગુજરાતમાં આ પ્રમાણે દારૂ બંધી છતાં પણ જે રીતે દારૂની મુક્તિ લોકો મેળવી રહ્યા છે તેનો અહેસાસ થાય છે. એટલે એક રીતે કહી શકાય કે ગૃહ વિભાગ પણ આ દારૂના જે કેસો થયા છે એ કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેની સામે પગલાં લેવામાં એટલે કે દારૂબંધીનો અમલ કરવામાં ચોક્કસ રીતે નિષ્ક્રિય પુરવાર થઈ છે. જે અરુણ, સૌથી મોટો સવાલ એ છે કે એક તરફ સરકાર ગાય વગાડીને કહી રહી છે કે દારૂબંધીનો જે અમલ છે તે કડક રીતે કરવામાં આવી રહ્યો છે, પોકળ બચાવ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે લાખો રૂપિયાનો દારૂ ઝડપી લેવામાં આવે છે, પરંતુ આ હેરફેર કેવી રીતે થઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. પ્રશાસન દારૂ પકડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીય વખત એવું થતું હશે કે દારૂની હેરફેર કરવાવાળા છૂટી જતા હશે, દારૂની હેરફેર ખુલ્લે આમ થતી હશે, તો સરકાર હવે આ દિશામાં શું જવાબ આપી રહી છે? તુરંત ચોક્કસ રીતે કહી શકાય કે જે પણ દારૂબંધી છે ને તેની સામે કેસો કરવામાં આવ્યા છે ને આ કેસ કરવામાં આવ્યા છે તે એક રીતે સારી વાત કહેવાય, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને જોઈએ તો સીમા સરહદ ઉપરથી જે દારૂની અન્ય રાજ્યોમાંથી જે હેરાફેરી થાય છે, ખાસ કરીને રાજસ્થાનની જો વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, તો રાજસ્થાન અને મહારાષ્ટ્રની ગુજરાત બોર્ડર ઉપરથી જે આ દારૂની ટ્રકોને જે દારૂનો જથ્થો હોય છે મોટા પ્રમાણમાં પસાર થાય છે અને તેના કારણે આ પ્રકારના કેસો છે એ સામે આવ્યા છે. એટલે તેને ડામવામાં ચોક્કસ રીતે ક્યાંક ને ક્યાંક મિલીભગત નીતિ હોય, ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્ર જે હોય એ પોલીસ તંત્ર પગલાં લેવામાં, એટલે કે દારૂ પકડાય છે પછીના જે પગલાં લેવાના હોય, સમગ્ર આખી કડીની જે લિંક હોય, એક વખતે સરહદ ઉપરથી જે દારૂ પકડાય છે પછી તે દારૂ ક્યાંથી આવ્યો એટલે તેની સામે પગલાં લેવામાં આવે, કેવી રીતે આવ્યો, ક્યાં જવાનો હતો, તેમાં કોની કોની સંડોવણી થયેલી છે, તે તમામ જે આગળ જે પદ્ધતિ હોય તેની સંશોધન કરવામાં અને કોઈપણ પ્રકારે તપાસ કરવામાં ક્યાંય ને ક્યાંય વિલંબ નીતિ અપનાવાતી હોય અથવા તપાસમાં ઢાંકપીછોડો કરવામાં આવતો હોય તેવું આ હાલના તબક્કે જે દારૂબંધીના કેસો જે વધતા ગયા છે અને જે પણ આંકડાકીય વિગતો બહાર આવી છે તેના પરથી લાગી રહ્યું છે. તોરત આભાર અરુણ તમામ જાણકારી માટે. તો જે રીતે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો સામે આવ્યો અને જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, ગુજરાતમાં દારૂબંધીની વાતો જે છે તે માત્ર કાગળ પર છે, રેલમ છેલ થઈ રહી છે ગુજરાતમાં દારૂની, તેવું આ આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે.